છે ચાઇલ્ડ લાઇન આસિસ્ટન્ટ ડિરેક્ટર પૂર્ણિમાબેન જોડાઈ ચૂક્યા છે અને રુઝાન ખંભાટા છે આપણી સાથે. પૂર્ણિમાબેન, સૌપ્રથમ તો બાળકીઓને નાનપણથી જ કઈ રીતની તાલીમ આપવી જોઈએ, સ્ત્રીઓને કઈ રીતની તાલીમ આપવી જોઈએ કે જેથી કરીને સ્ત્રીઓ આ પ્રકારની જે ઘટનાઓ છે તેનો શિકાર ના બની શકે? देखिए, हमारे यहाँ पर एजुकेशन के मामले में एक बहुत बड़ी कमी है कि हम बच्चियों को हमेशा चार दीवारों में बंद रखना चाहते हैं, बजाय इसके कि हम उनको परिस्थितियों का सामना करने के लिए तैयार करें, हम उनके मन में डर बिठा देते हैं कि बाहर जो लोग हैं वो गलत हैं, उनसे बचकर रहो. लेकिन सबसे बड़ी जरूरत है कि हम उन बच्चियों को इन परिस्थितियों के लिए तैयार करें कि अगर कोई भी इंसान उनसे बात कर रहा है या गलत तरीके से उनके साथ व्यवहार कर रहा है तो वो बच्चियां किस तरह से अपना बचाव कर सकती हैं या किस तरह अपने माँ बाप के साथ वो खुलकर बात कर सकती हैं, इसकी बहुत बड़ी एक कमी है हमारी. રુઝાન જી, એક બીજો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે તેમનું કહેવું છે કે પરિવારજનો, શિક્ષકો એ પ્રકારની તાલીમ આપવી જોઈએ. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે શિક્ષકો દ્વારા જ પોતાની વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, બળાત્કારની ઘટનાઓ આ પ્રકારની પણ બને છે. શું કહેશો આપ? જે બહેને કહ્યું, એક એક ધ ફ્લિપ સાઈડ, એક બાજુ એમ કહેવામાં આવે છે કે બહેનો બહાર જાય છે, એક બાજુ એમને કહે છે કે આપણી બહેનોને બીવડાવવા, એટલે એવી રીતે મૂકવામાં આવે છે, ધરવામાં આવે છે. અને એક બાજુ તમે કહો છો કે શું કહેવાય, શિક્ષકો, જે શિક્ષકોની વાત તો 110% રાઈટ, એના તો પ્રૂફ છે, એક નહીં ઘણા બધા પ્રૂફ છે કે શિક્ષકો અડબલા કરે, આ કરે, તે કરે, ને પ્રેશર, બધી મહિલા આયોગ આવી ગયું ને બધી કમિટીઓ થઈ ગઈ ને એટલે થયું, ને તો નહીં થાત. એટલે આ તમારી જે વાત છે, એટલે ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. આજે સોસાયટીનો પ્રોબ્લેમ છે કે જે પહેલાથી લોકોના માઇન્ડમાં જે પહેલા સિસ્ટમ હતી કે ભાઈ પુરુષ એટલે બધું કરી શકે ને હી હેઝ ઓલ ધ રાઇટ્સ ટુ ડુ ઇટ, એના લીધે આ પ્રોબ્લેમ આવ્યો છે. એટલે આપણે કેટલા આટલા વર્ષ થઈ ગયા ઇન્ડિપેન્ડન્સના, આઈ થિંક 60-70 યર્સ થઈ ગયા ઇન્ડિપેન્ડન્સના, પણ તો બી આપણે એના પર હજી બી વી આર નોટ એબલ ટુ ચેન્જ ધ માઇન્ડસેટ ઓફ ધ સોસાયટી. વાય? બિકોઝ ઓફ વી વિમેન ઇટ સેલ્ફ. કારણ કે આપણી બહેનો છે ને, એક આપણા બહેનોમાં એક બહુ સારી ચીજ છે કે ખોટી ચીજ છે ખબર નહીં, પણ આપણે આપણી ડ્યુટીઝ પહેલા કરીએ છીએ, રાઇટ્સ પછી માંગીએ છીએ. એટલે જયારે આપણે પહેલા ડ્યુટી કરીએ છીએ, રાઇટ્સ પછી માંગીએ છીએ, એટલે પણ ક્યાંક સહનશીલતાની મૂર્તિ બતાવે રાણી પાસે બધું કરાવવા. હા, બસ સહનશીલતા એ કોમ્પ્રોમાઇઝ. સહન જે બહેનોને કહે છે, બેન આપણે તો કોમ્પ્રોમાઇઝ કરો. એટલે આ બધા હું એવું નથી કહેતી બહેનોને બાગી બનવા, હું આપણે આપણું આપણી ફરજો ધર્મો આપણે પૂરા કરવાના જ છે, ને આઈ એમ પ્રાઉડ એઝ અ વુમેન કે હું મારી પહેલા ફરજ પૂરી કરું છું. પણ હવે એ સામે આપણે વી શુડ નોટ બી અ ડોરમેટ, વી શુડ ઓલ્સો સી ટુ ઇટ કે આ જે લોકો આપણી સામે અત્યાચાર કરે છે, આપણે અગર એઝ અ બેન, આપણે જયારે હું હંમેશા કહું છું કે આપણે માં છીએ તો જયારે જરૂર પડે કાલી માં બી બનો, બરાબર, અને કાલી માએ બી એમનો રૂપ બતાવ્યો હતો, એટલે આપણે કાલી માનો રૂપ બતાવશું તો એમાં કશું ખોટું નથી કરવાના આપણે. પૂર્ણિમાજી, મેં આપકો પૂછના ચાહુંગી કે જબ બચ્ચે છોટે હોતે તભી ઉસકે મન મેં યે ઘર કર દિયા જાતા હૈ કે નહીં, જો પુરુષ હૈ, હમારા દેશ પુરુષ પ્રધાન હૈ, બચ્ચીઓથી કો તો ઉસકો બતાયા જાતા હૈ કે નહીં, તુમ બાદ મેં પહેલે હમ ભૈયા કો યે દેંગે, પહેલે હમ ભૈયા કી જરૂરતે પૂરી કરેંગે. આપકા ક્યા કહેના હૈ ચાઇલ્ડ કે જો દિમાગ મેં યે ઘુસાયા જાતા હૈ? દેખિયે, હમારે યહાં લગભગ રોજ તકરીબન 10-15 માં બાપ એસે આતે હૈ જો યે કહેતે હૈ કે હમારે ઘર મેં તો એક બેટી હૈ, બેટા નહીં હૈ, तो हम क्या करेंगे, आगे कैसे चलाएंगे, वंश कैसे चलेगा, हमारा वंश हमारे ऊपर खत्म हो जाएगा. लेकिन ये प्रॉब्लम मुझे लगता है कि लेडीज के अंदर भी इसीलिए है कि उनको लगता है वो तभी एक्सेप्टेड होंगी परिवार में जब वो एक बेटा पैदा कर देंगी. और बेटा पैदा होने के बाद बेटी को ये सिखाया जाता है कि पहले भैया का ध्यान रखो, पहले उसको दो, उसके बाद में अपने बारे में सोचो. लेकिन ये हम कब बदलेंगे? हर चीज में अगर हम यही सोच रहे हैं कि पेट्रियार्कल सोसाइटी है, हमें एक्सेप्टेंस तभी मिलेगा जब हम या तो बेटा पैदा करते हैं या हम अपने भाइयों को या अपने पिता को अपने आप से आगे रखते हैं, तो फिर हमारी अपनी इंडिविजुअलिटी या हमारा अपना सेल्फ रिस्पेक्ट वो कहाँ गया? રુઝાન જી, હું આપને પૂછવા માંગીશ કે આ પ્રકારના જે આરોપીઓ છે તેને આપના મતે કેવી સજા હોવી જોઈએ? જેમ કે અમેરિકામાં પણ અલગ પ્રકારની સજા થાય છે, આપને ખ્યાલ છે. સૌથી પહેલા તો એક, આઈ ઓલવેઝ સે, 51 દિવસમાં સજા થઈ જવી જોઈએ, ઇન 51 ડેઝ. અને એમાં ટાઈમ લિમિટ, હા, 51 ડેઝમાં થઈ જવું જોઈએ. અને એમાં એવું સિમ્પલ રાખવાની, મારે કોઈ લાંબી સજા કરવી નથી કે ભાઈ એ લોકોને તો હંમેશા કહું છું કે 4x4 રૂમમાં મૂકી દેવાના, એટલે હ્યુમન રાઇટ્સની અંડર માનું ભી પ્રેમથી હાલવાનું, જેટલું માગે હાલવાનું. પણ અગર કોઈ ભી માણસને તમે બેન 4x4 રૂમમાં મૂકી દો 24 કલાક, અને ખાલી 24 કલાક જ સુધી મૂકશો, હું તો એની હાલત એવી થશે, એને એવું ટોર્ચર થશે કે એને એ બધાના પાપો યાદ આવશે. અને એને જોઈને, બીજું ઇમ્પોર્ટન્ટ કે વી હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ, એટલે એને જોઈને બીજા 4 જણ કહેશે કે ના, આ તો આમાં હવે બચવાનું છે નહીં, આપણે ફસી જઈશું, આપણી જિંદગી બરબાદ થશે, એના કરતાં બેટર કે વી ડોન્ટ ગેટ ઇન ટુ ઓલ ધીસ થિંગ્સ. એટલે મારું તો સિમ્પલ સજા છે, 4x4 રૂમમાં મૂકી દેવા માટે.
હવે આટલા દિવસથી જે છ આરોપીઓ પણ પકડાઈ ચૂક્યા છે, જેમાંથી એક આરોપીએ તો એવું પણ નિવેદન આપી ચૂક્યા છે કે ભાઈ મને ફાંસીની સજા કરી દો. ના, એ આરોપી હોશિયાર છે, તમે આખું નિવેદન નહીં સાંભળ્યું. આ લોકો તો બાપરે બાપ એવા મસ્ત હોશિયાર છે કે ફાઈને શું કહું કે મેં તો પેલા છોકરાને માર્યું છે અને છોકરાને મારવા માટે ફાંસીની સજા મને આપવા હું લેવા તૈયાર છું. સેલ્ફ ને બચાવવા માટે હીરો બનવા માટે એને આવું નિવેદન આપ્યું છે. આવા ઘટિયા લોકો, આવા થર્ડગ્રેડ લોકો છે, બાપરે બાપ. ભગવાન એ લોકોનું ભલું કરે, મારતા હોય એ જ કહેવાય. એનાથી વધારે મારતી કઈ. એટલે જે છ છ આરોપીઓ છે, હજુ સુધી તેને સજાની કોઈ જ મતલબ જોગવાઈ પૂરી કરવા. એ લોકો કલમો બધી મૂકી છે, હવે હવે આ બીજી કલમ મૂકી જશે. ફરીથી આ જે કલમ મૂકી જશે, આ કલમો ચાલશે, કલમો ચાલશે, તારીખ પડશે. પરંતુ જે ના, હવે ફ્રેન્કલી સ્પીકિંગ અગેન કહી દો, હવે આ કેસમાં થેન્ક્સ ટુ મીડિયા, જેમ સુરત નો કેસ લો, પાટણ નો કેસ લો, બીજલ ગેવેન નો કેસ લો, થેન્ક્સ ટુ મીડિયા આ કેસ તો જલ્દી સોલ્વ થઈ જશે એ મને કોન્ફિડન્સ છે. ના, કારણ કે અત્યારે જે રીતે ધે આર બીંગ વેરી એક્ટિવ ઇન આંડ. પણ ભાઈ, એક આવા એક કેસ તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, પણ તમને મહેરબાની કરીને જ્યુડિશિયરીને હું તો હજી સમજ નથી પડતી કે 10 દિવસ થઈ ગયા મેં આપણી ગુજરાતની જ્યુડિશિયરીને એવું સાંભળ્યું નહીં કહેતા કે ભાઈ જૂના કેસીસ કાઢો અને બધા કેસ આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીએ. એ મને હજી ખબર નથી પડતી કે આપણી ગુજરાત છું તો બીજી સ્ટેટ્સની બી વાત કરું છું કે કેમ જ્યુડિશિયરી જાગતી નથી. પ્લીઝ, કારણ કે અગર જ્યુડિશિયરી ઈચ્છે ને, ઇફ જ્યુડિશિયરી હેઝ ધ વિલ, જ્યુડિશિયરી કેન ડુ ઇટ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, નરોડા પાટિયા કેસમાં આપણો એક પેલો વિટનેસ બેલ પર છૂટી ભાગી ગયો. મહિલા નેતાનું આ બાબતે શું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને? બહુ દુઃખદ ઘટના હુઈ હૈ, યે જિમ્મેવારી સમાજ ઓર સરકાર દોનો કી હૈ. સમાજ ઓર સરકાર મિલ કે કામ કરે, हमें संस्कार जो हमारे इतने अच्छे संस्कार हैं भारतीय संस्कृति में, उस संस्कारों के तहत वो हमारे को घर से मिले और उसके बाद जब बच्चा प्राइमरी स्कूल में जाए वहां से उसे संस्कारों में ये बताया जाए कि किस तरह से महिलाओं को सम्मान देना है. और जब ये मानसिकता हमारी रहेगी तो हर जगह पे हर व्यक्ति को रहेगा कि महिला को सुरक्षित रखना है, घर के भीतर भी और घर के बाहर. कानून बनना ही सब कुछ नहीं है, कानून आज भी है, और अगर इन कानूनों की भी ठीक से क्रियान्विति हो तो मैं समझती हूँ कि दोषियों को उतनी ही सजा मिल सकती है जितनी जरूरत है. लेकिन बावजूद उसके मैं यही कहूंगी कि और कड़े कानूनों, खास तौर से रेपिस्ट के लिए बड़े कानूनों की जरूरत है, सख्त कानूनों की जरूरत है. બળાત્કાર કી ઘટના હોતી હૈ યા ફિર એસા કુછ હોતા હૈ તો બચ્ચી બોલને સે ડરતી હૈ, તો પરિવાર કો બચ્ચોં કો કિસ તરહ સે તાલીમ દેની ચાહિયે તાકિ બચ્ચે જો હૈ ખુલકર માં બાપ કે સામને સબ બાત રખ સકે. દેખિયે, બહુત બાર હમ લોગ યે ચાઇલ્ડ લાઇન મે ઇસ તરહ કે કેસેસ હેન્ડલ કરતે હૈ જહાં પર બચ્ચીઓ કે સાથ ઇસ તરહ કી ઘટનાએ હુઈ હૈ. હમ જાકર પેરેન્ટ્સ સે મિલતે હૈ, બાત કરતે હૈ, લેકિન પેરેન્ટ્સ કા કહેના હૈ આપ તો કેસ સોલ્વ કરકે ચલે જાયેંગે, હમારી બચ્ચી કી જિંદગી ખરાબ હો જાયેગી, પૂરી સોસાયટી કો પતા ચલ જાયેગા કે હમારી બચ્ચી કે સાથ એસા હુઆ હૈ. યા કુછ કેસેસ મે પેરેન્ટ્સ એસા કહેતે હૈ, હા યે ખડી હૈ હમારી બચ્ચી, બાત કર લીજીએ ઉસસે. કોઈ સંવેદનશીલતા નહીં હૈ ઉસ બચ્ચી કે લિયે કે ઉસકે સાથ જો હુઆ હૈ ઉસકો લેકર ઉસને ક્યા મહેસૂસ કિયા, વો ઉસકે બારે મે ક્યા કહેના ચાહતી હૈ યા કિસસે કહે સકતી હૈ. પેરેન્ટ્સ કે સામને સબસે બડા સવાલ યે હૈ કે સોસાયટી મે હમારી ફેમિલી કા એક્સેપ્ટન્સ કિસ તરહ સે હોગા. લેકિન અગર યહી એક સવાલ હૈ તો બચ્ચી કે બારે મે કોન સોચેગા? અગર માં બાપ નહીં સોચેંગે તો ક્યા યે બહાર વાલોં કી જિમ્મેદારી હૈ કે વો અપને બચ્ચોં કો દુનિયા કે સામને ખડા કર દે ઓર બોલે કે મેરે બચ્ચે કો જિસસે બાત કરની હૈ જાકે કર લે? અત્યારનો જે કેસ થયો દિલ્હી વાળો, એમાં શું થયું કે બધી બહેનો ને ભાઈઓ એ શું કહ્યું ખબર છે? એમ કહ્યું કે ભાઈ અમે આ બેન જોડે થઈ ગયું પણ અમારી જોડે ના થાય, અમારા રિલેટિવ જોડે ના થાય, એટલા માટે તમે બધા જે પીએમ સીએમ બધાને પેલા આપણા હોમ મિનિસ્ટર બધાને શું બોલતા સાંભળ્યા કે મેરી ભી દો બેટિયા હૈ, મેરી ભી તીન બેટિયા હૈ. એ પોઈન્ટ પર તો મને થોડો ગુસ્સો આવે છે કે ભાઈ તમારી દો બેટિયા હૈ, તીન બેટિયા હૈ, બટ બોસ તમે સિક્યોરિટી માં ફરે છે તમારે દીકરીઓ, તમે આ બેરી બેનો સરકાર બધી બેનો મારે છે એ લોકો સુરક્ષામાં હોય છે, પરંતુ સામાન્ય જનતાની સુરક્ષા બાબતે ખાસ અને સમયના અભાવે રુઝાનજી આપણે અહીં જ અટકાવવી પડશે ચર્ચા. રુઝાનજી, પૂર્ણિમાજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અહીં આવ્યા અમારી સાથે ચર્ચામાં જોડાયા.
तो हाल जे सवाल उठी रह्यो छे ते उठी रह्यो छे पोलीसनी कामगीरी पर, सरकारनी कामगीरी पर, आ उपरांत महिलाओनी जे सुरक्षा छे तेने लईने सवाल उठावी रह्या छे। कारण के 13 दिवस सुधी एक जे दिल्हीनी युवती छे जेना पर गैंगरेप थयो हतो, 13 दिवस सुधी मौत सामे झझूम्या बाद अंते आ जिंदगी हारी चूकी छे अने हाल समग्र देशमां घेरा शोकनी एक लागणी जोवा मळी रही छे। टीवी9 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી9 ગુજરાત। નમસ્કાર।